હલો મારા વાલા મિત્રો અમે છે સિગમા ઇન્સ્ટિટ્યુ ઓફ એક્સલન્સ અને હું છું નિખિલ સોલંકી આપણે આની આગળ ઓલરેડી એક કે બે પાર્ટ બનાવીને બેઠા છે જે પણ હોય એ તમે જોઈ લેજો બરાબર છે તમે અહીંયા ભણવા આવ્યા છો આયોજનની પ્રક્રિયા વિશે ભણવા આવ્યા છો ઠીક છે હવે આયોજનની પ્રક્રિયા પ્રોસેસ ઓફ પ્લાનિંગ આપણે ભણીશું આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે વેરી ગુડ આયોજન કોણ કરી શકે આપણે અગર તમે મારા આગળના વિડીયો જોયા છે તો આપણે ઓલરેડી ચર્ચા કરીને બેઠા છે કે આયોજન કરવા માટે દિમાગ હોવું જરૂરી છે તમારા ગ્રુપમાં ઘણા ઘણા બધા છોકરાઓ હશે લેકિન આયોજન એક કે બે જ છોકરા કરતા હશે યોગ્ય તો આયોજન એક કેવી પ્રક્રિયા છે બૌદ્ધિક પ્રક્રિયા છે જેમાં દિમાગની એકદમ તાતી જરૂરત પડતી હોય છે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે ભવિષ્ય માટેની જે પણ પ્રવૃત્તિઓ આપણે કરવાના છે એનો એક નકશો છે બાળકો શું છે એ નકશો ચેપમેપ કર્યા છે કે આપણે આવું કરીશું તો આવું થશે બરાબર છે એ ઓપ્શન નક્કી કરીશું તો આવું થશે બરાબર છે બી ઓપ્શન નક્કી કરીશું તો આવું થશે એક ડિઝાયરેબલ પરિણામો મળશે અનડિઝાયરેબલ પરિણામો પણ મળી શકે અને જેમાં સંચાલન સંચાલન એટલે મેનેજમેન્ટ અને સંચાલન વિશે આપણે ઘણું બધું જાણો છો તમે ઠીક છે તો જે પ્લાનિંગ એટલે આયોજન કરો છો એના પછીના તબક્કાઓ વિશે પણ તમને માહિતી છે જ તો સંચાલન એમાં કલર પૂરવાનું કામ કરે છે પહેલાં આપણે નકશો પૂર્વક ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો કોણ તૈયાર કરે છે આયોજન જે એક બુદ્ધિનું એક પરિણામ છે જેની અંદર દિમાગ છે એ લોકો જ આયોજન કરી શકે છે એ લોકો જ પ્લાન કરી શકે છે બરાબર છે એન્ડ પ્લાનિંગ એક આયોજન છે એક યુનિવર્સલ પ્રોસેસ છે અત્ર તત્ર સર્વત્ર છે એમાં કલર કામ કોણ કામ કોણ કરશે સંચાલન સંચાલનના વિવિધ વિવિધ ફંક્શન્સ છે તમને ખબર છે ભવિષ્ય કેવું છે અનિશ્ચિત હોય છે સમજો તમે ગમે તેટલું આયોજન કરી લો ગમે તેટલું પરંતુ ભવિષ્ય તમારા હાથમાં નથી હોતું તમે કશું પણ વિચારો પરંતુ ભવિષ્યના લીધે કોઈ દિવસ તમને માર પડી શકતો હોય છે ઉદાહરણ કેવો આપી શકીએ આપણે બરાબર છે તમે એવું વિચાર્યું કે જે ભારત ભારત એટલે ઇન્ડિયા ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની એક મેચ છે એ જોવા જશો ટેસ્ટ મેચ આવી રહી છે અઢાર વર્ષ પછી આપણે ભારત અને પાકિસ્તાન મેચ રમી રહ્યા છે હવે તમારું આયોજન છે કે આ મેચ જોવા જવાની આ તમે ટિકિટ પણ ખરીદી લીધી બરાબર છે તમે બહુ ખુશ છો તમે નવી ટી શર્ટ પણ ખરીદી ઘણું બધું કામ કર્યું એના માટે નવા બૂટ પહેર્યા ખરીદ્યા મતલબ ઘણું બધું કામ કર્યું ઘણું બધું આયોજન એટલે એવું એકદમ પરફેક્ટ પ્લાનિંગ પૂરી ફેમિલી જશે ત્યાં જઈને નાસ્તો જે એ પણ એવું તમારી વાઇફને કીધું કે બનાવીને રાખજે આવું આવું કરીશું તેવું તેવું કરીશું એ બીસીડી બધી જ વસ્તુઓ તમે ક્લિયર કરી પરંતુ મેચ આગલા દિવસે જ જે શહેરમાં હતી એ જ શહેરમાં પૂર આવી ભવિષ્ય કેવું હતું બેટા અનિશ્ચિત તો તમારું જે બધું આયોજન હતું મેચ કેન્સલ થઈ ગઈ તો શું તમારું આયોજન પાર પડ્યું ના પડ્યું બધું આયોજન તમે જે ટિકિટ લીધેલી હતી એના પૈસા પાછા આપી શકે જે આપણું બીસીસીઆઈ છે ભારતમાં મેચ હતી તો તમને પૈસા કોણ પાછા આપશે ટિકિટના બીસીસીઆઈ એ જે ગ્રાઉન્ડ જેનું હોય એ તમને પૈસા પાછા આપી દેશે પણ શું તમારું આયોજન એનાથી સારું થયું ના થયું પૈસા જો પાછા જોઈતા હતા તો પછી ટિકિટ લેતા જ કેમ આપણે તો એન્જોય કરવા માટે આવ્યા હતા શું કરવા માટે આવ્યા હતા એન્જોય કરવા માટે આવ્યા હતા તો શું પૈસાથી તમને સેટિસ્ફેક્શન મળવાનું હતું ના એટલે આયોજન શું છે એક બૌદ્ધિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે બાળકો બૌદ્ધિક પ્રક્રિયા છે આપણે દિમાગથી બધા ઘણા બધા આયોજન કરીએ છીએ પ્લાન કરીએ છીએ અને ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો એ શું છે નકશો છે હાલાકે આપણે મેચ જોવાની વાત કરી એન્જોયમેન્ટની વાત કરી ત્યાં પણ આપણે એવું વિચાર્યા માંગીએ છે કે આયોજન છે બરાબર છે એક યુનિવર્સલ પ્રોસેસ છે ધંધા વિશે પણ વાત કરી લઈશું જેમાં સંચાલન શું કરશે રંગ પૂરશે સંચાલનનું કામ શું છે રંગ પૂરવાનું કામ છે ભવિષ્ય કેવું છે અનિશ્ચિત છે એનું ઉદાહરણ આપણે લીધું ધંધામાં પણ તમે કરી શકો તમે ખબર છે ને એક પિક્ચર જોયું હતું પરેશ રાવલનું આવ્યું હતું પેલું કંઈક ગોડ રિલેટેડ હતું જેમાં એક ભગવાનની ઉપર કેસ કયું ઓ એમ ઓ માય ગોડ બરાબર છે એમાં તમને ખબર છે એની સારામાં સારી દુકાન હતી પડી ગઈ તો ધંધામાં પણ ભવિષ્ય કેવું છે અનિશ્ચિત છે હોવાથી નક્કી કરે આયોજનને તબક્કાવાર કેવી રીતે તબક્કાવાર સ્ટેપ બાય સ્ટેપ પાર પાડવા માટેની પ્રક્રિયાને નીચે મુજબ અને કોઈ પણ આન્સર હોય ને એને તમે અમુક લોકો છોકરાઓ પૂછતા હોય સર અમે આન્સરમાં પહેલો પોઈન્ટ બીજો અને બીજો પોઈન્ટ પહેલો થઈ જશે તો ચાલશે એટલીસ્ટ આ ક્વેશ્ચનમાં નહીં ચાલે કારણ કે આ સ્ટેપ વન બાય વન જશે જેવી રીતે તમે ખાવા બેસો તો ખાવા બેસતી પહેલાં તમે હાથ ધોવા જાઓ પહેલું પગથિયું પછી એક જગ્યાએ બેસો બેસો થાળી લો થાળીની અંદર સ્ટેપ બાય સ્ટેપ સબ્જી લેશો પછી રોટી આવશે બરાબર છે એટલે વન બાય વન તમે ખાવાનું શરૂ કરશો તો આ પગથીયા એક બાય એક ચડવા પડશે સમજણ પડે છે તો આમાં પહેલાં પહેલું તો અગર આયોજનની પ્રક્રિયા છે એમાં તમારે હેતુ નિર્ધારણ કરવું પડશે શું કરવું પડશે હેતુ નિર્ધારણ સર શું હેતુ જેવી રીતે આપણે થોડી વાર પહેલાં એન્જોયમેન્ટ આપણે સેટરડે સન્ડે એન્જોય કરવું છે શું કરવું છે સેટરડે સન્ડે એન્જોય કરવું છે કે ઘરે બેઠા ટાઈમપાસ કરવો છે આ આપણે ધંધો કરી લઈશું ધંધાના વિશે વાતો કરી લઈશું પણ હેતુ શું છે સેટરડે સન્ડે એન્જોય કરવાનો

ધંધાના ઘણા બધા હેતુ હોઈ શકે છે સમજો છો તમે પરંતુ માત્ર ને માત્ર નફો કરવો એ કોઈ ધંધાનો હેતુ નથી આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજના હિત માટે પણ કામ કરતા જોઈએ છે તો આપણો કોઈ પણ ધંધો તમે કરો છો હું કરું છું કે આ દુનિયામાં કોઈ પણ કરે છે તો હેતુ તો નિર્ધારણ કરવું પડશે ને આપણો હેતુ શું છે યોગ્ય તમે સમજી રહ્યા છો બાળકો સૌથી પહેલામાં પહેલું આયોજનનો આયોજનનો સૌથી પહેલામાં પહેલો તબક્કો શું છે બેટા હેતુ નિર્ધારણનો છે આયોજનનો સૌથી પહેલો તબક્કો કયો છે હેતુ નિર્ધારણનો માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય માટે શું કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે છે તમારો હેતુ શું છે પછી હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ હું એક્ઝામ્પલ આપીશ હમણાં સમજો અને વાસ્તવિક હોવા જોઈએ અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ હવે આપણે અમે જ્યારે નાના હતા ત્યારે એક સિરિયલ આવતી હતી સિરિયલનું નામ હતું મુંગેરીલાલ કે હસીન સપને સિરિયલનું નામ શું હતું મુંગેરીલાલ કે હસીન સપને વ્યવહારિક વળ છે એના માટે મારે ત્યાં સુધી જવું પડ્યું વ્યવહારિક વળ છે ને હવે તમારી બાજુમાં બેઠો છું હું તમને ભણાવી રહ્યો છું એક ટેપ પરથી અત્યારે મારી ઓકાત પ્રમાણે હું કામ કરી રહ્યો છું હવે હું તમને એવું કહું કે કાલે એક આપણે એવી એક કોન્ફરન્સ કરીએ જેમાં પૂરા ભારતના છોકરાઓ આપણા યુટ્યુબ ચેનલ પર જોડાય બરાબર છે અને એ વિડિયો ઉપર વન મિલિયન વ્યૂ જોઈએ છે વ્યવહારિક નથી હું જ્યારે આપણે દરેક વિડિયો ઉપર સો બસો 900 થતા હોય ત્યારે હું એવા અવ્યવહારિક વાતો કરું હેતુ કાલના કાલના વિડીયોનો હેતુ શું રાખું લાઈવ વિડીયોનો લાઈવ વિડિયોનો હેતુ શું રાખું વન મિલિયન વ્યૂ તો તમે લોકો હસો નહીં સર પાગલ થઈ ગયા છે હસો કે ના હસો તો તમારા જે હેતુઓ હોય એ કેવા હોવા જોઈએ વ્યવહાર વ્યવહારિક હેતુ શું હોય મારો અગર અત્યારે મારા કોઈ વિડીયો ઉપર બસ્સો લાઈવ વ્યૂસ આવી રહ્યા છે કેટલા બસ્સો તો હું મારો હેતુ કેવો રાખી શકું ચારસો વ્યૂઝ આવી જાય તો બહુ મજા આવી જાય સમજો છો તમે આને વ્યવહારિક હેતુ કહેવાય કે યાર કાલ માટે મારો કોઈ વિડિયો લાઈવ આવી રહ્યો છે ખાસ બસ્સો છોકરા એકસ્ટ્રા જોડાઈ જાય તો બહુ મજા આવી જાય હું વન મિલિયન્સ એટલે મારી ઓકાતની બહાર જઈ રહ્યો છું મારી જે ચાદર છે એની બહાર કોઈ પણ વ્યક્તિએ સપના મોટા જોવા જોઈએ હું એવું વિચારી શકું કે આજથી એક વર્ષ બે વર્ષ પછી મારા કોઈ વિડીયો ઉપર વન મિલિયન્સ એ સપના જોવાનો અધિકાર છે મને કોઈ પણ વ્યક્તિને સપના જોવાનો અધિકાર છે પરંતુ શું એનું પહેલું પગથી હું ચઢ્યો છું હું એવું વિચારું કે ચલો આપણે કાલે ચાંદ પર જઈએ શું વ્યવહારિક છે વ્યવહારિક છે નથી વ્યવહારિક પહેલાં અમદાવાદની બહાર તો જઈને બતાવીએ અમદાવાદની બહાર પગ મૂકવાની ઓકાત નથી અને તમે ચાંદ પર જવાના સપના જોવો છો શું તમારા સપના વ્યવહારિક છે નથી જ્યારે મારે કોઈ વસ્તુ વેચવી છે કોઈનો વસ્તુનો ધંધો કરવો છે એ પહેલા તો પાંચ રૂપિયાને ખરીદીને રૂપિયામાં વેચવાની ઓકાદ નથી અને મારે વસ્તુ બનાવવાના સપના જોવા છે શું હું જોઈ શકું જે વસ્તુ ખરીદીને વેચી નથી શકતો એનું પ્રોડક્શન કેવી રીતે કરીશ એટલે તમારા હેતુઓ કેવા હોવા જોઈએ બાળકો હેતુઓ કેવા હોવા જોઈએ એકદમ વ્યવહારિક હોવા જોઈએ પહેલે તો આયોજન હેતુ નિર્ધારણ હેતુ નિર્ધારણ આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો જ છે એકદમ ડિફોલ્ટ લાઇન છે ઘસીને લખી નાખવાની છે આયોજનનો પ્રથમ તબક્કો કયો છે બેટા હેતુ નિર્ધારણનો માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી તમે જે હેતુ પસંદ કરો છો એની પસંદગી કેવી રીતે થઈ હોય યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે હવે હેતુઓ આ હેતુઓ કેવા હોવા જોઈએ વ્યવહારિક હોવા જોઈએ વ્યવહારિક એટલે ખબર પડી ને બાળકો હેતુઓ કેવા હોવા જોઈએ આપણા હેતુઓ વિશે આપણે કોઈની જોડે ચર્ચા કરીએ તો પણ એવું કે હા વ્યવસ્થિત વાતો કરે છે મુંગેરીલાલ કે હસીન સપને નથી મુંગેરીલાલ કે હસીન સપને એટલે શું ભાઈ મારા કાલે ચાંદ પર જવું છે એને શું કહેવાય મુંગેરીલાલ કે હસીન સપને તો આપણે પહેલો તબક્કો આપણે વિતાવી ચૂક્યા છે હેતુ નિર્ધારણ આયોજનનો પ્રથમ તબક્કો શું છે હેતુ નિર્ધારણ છે માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી કેવી રીતે થઈ હોય યોગ્ય રીતે થઈ હોય તો આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે છે હેતુઓ તમારા કેવા હોવા જોઈએ વ્યવહારિક હોવા જોઈએ એટલે કે એકદમ પ્રેક્ટિકલ વાસ્તવિક પ્રેગ્મેટિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ કોઈ ડાઉટ છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા હવે હેતુઓ તમે સ્પષ્ટ કર્યા હેતુઓનું નિર્ધારણ કરી દીધું એના પછી મેં કીધું ને આન્સરમાં સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે વોટ ઇઝ આધારો બરાબર છે આપણે શું ચર્ચા કરી રહ્યા હતા આધારો એટલે શું આપણે અનુમાન કરીશું શું કરીશું અનુમાન કરીશું જુઓ આપણે એવું વિચાર્યું હમણાં થોડી વાર પહેલાં બરાબર છે કે કાલે એક લાઈવ વિડીયો બનાવીશું શું બનાવીશું લાઈવ વિડિયો એ લાઈવ વિડીયો માટે આપણે ટાર્ગેટ રાખ્યો માત્ર લાઈવ યોગ્ય તો આ ટાર્ગેટ આના માટે આપણે અનુમાન કરીશું કે આ એક પર્ટિક્યુલર એ સ્ટુડન્ટને ટાર્ગેટ આપ્યો કે તું તારા પાંચ ફ્રેન્ડને કે છે તો એ કદાચ આવે પાંચમાંથી ચાર આવે આ બધી પૂર્વધારણાઓ એટલે આપણે અનુમાનો કરીશું શું કરીશું કે આજે એ ને કીધું બીને કીધું સીને કીધું કે આ દસ છોકરાને લઈને આવશે આ પાંચ છોકરાઓને કહેશે એમાંથી એટલે બધા પાંચ પાંચ દસ દસ જણને કહેશે તો એમાંથી ચાર પાંચ કે પચાસ ટકા છોકરાઓ આવશે પહેલા તો અનુમાન કર્યું પછી પૂર્વધારણાઓ ધારણાઓ લગાવી તમે સમજો છો ધંધાને આપણે શું કરી રહ્યા છે આધારો સ્પષ્ટ કરવા એટલે આયોજન તો તમે કર્યું પરંતુ એ આયોજનના આધારો તો સ્પષ્ટ કરવા પડશે ને આધારો સ્પષ્ટ કરવા માટે તમારે એઝનસન્સ કરવા પડશે પૂર્વધારણાઓ કરવી પડશે અનુમાનો લગાવવા પડશે અને એનું એક ક્લેરિફિકેશન કરવું પડશે કે આવું કરીશું ભવિષ્યને તમારે હમણાં જોવું પડશે આયોજનના આધારો સ્પષ્ટ કરવા એટલે શું તમારે ભવિષ્યને તમારી સામે અત્યારે જોવું પડશે એટલે તો કહીએ છીએ આયોજનનો આયોજન એક બુદ્ધિ બુદ્ધિ જે બૌદ્ધિક પ્રક્રિયા છે જેની અંદર દિમાગ ના હોય આપણે ભવિષ્યને કેવી રીતે જોઈ શકીએ પરંતુ કોઈ પણ વ્યક્તિ હોય જેની અંદર દિમાગ છે એ પ્રેક્ટિકલ રીતે અગર વિચારે તો એ ભવિષ્યને જોઈ શકે છે જેવી રીતે તમે જેટલી મહેનત કરશો અત્યારથી મહેનત કરશો એકસો નેવું દિવસ અપ્રોક્સિમેટલી બાકી છે તો શું તમે સારા માર્ક્સ નહીં લઈ શકો લાવી શકશો ભવિષ્યને આપણે જોઈ શકીએ છીએ એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણાઓ કરવામાં આવે છે દેખો આપણે આંતરિક પરિબળોને જોયા કે આપણો જે હું એકદમ અલગ પ્રકારનો એક્ઝામ્પલ આપી રહ્યો છું અલગ અલગ મોટા લેવલ પર એક્ઝામ્પલ આપીશ તો મજા નહીં આવે આપણે નાનું વિચારીએ છીએ જેવી રીતે આપણો આયોજન શું હતું આપણો હેતુ હતું કાલ માટે શોર્ટ ટર્મ ગોલ

બાહ્ય પરિબળો પણ હોય તો જ્યારે પણ તમે અનુમાનો અને બાહ્ય પરિબળોને આંતરિક પરિબળોને બેનમાં રાખીને તમારે પૂર્વાનુમાન કરવું પડશે અનુમાન કરવું પડશે અને પૂર્વધારણા લગાવવું પડશે કે આટલા છોકરાઓ જોશે તો આટલા વ્યૂસ આવશે ખબર પડે છે તમને ઓકે રાખી પૂર્વ કરવામાં કરવા છે આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થાય આપણું આયોજન સફળ આપણા આધારો જ સ્પષ્ટ નથી આધાર એટલે શું તમારે અનુમાનો કરવાના પૂર્વધારણાઓ લગાવવાની બરાબર છે યોગ્ય સમજો જે આઇસ્ક્રીમ વાલો હોય આપણે પ્રોપર ધંધાની વાત ધંધાની ભાષામાં વાત કરવા જઈએ ભાષામાં જેવી રીતે લાસ્ટ યર છે બરાબર છે તો લાસ્ટ યર તમને યાદ હોય તો બરાબર વરસાદ પડ્યો જ નહોતો હવે વરસાદ પડે જ ના તો ગરમી એક્સટેન્ડ થાય બરાબર છે ગરમી એક્સટેન્ડ થાય એટલે લોકો આઈસ્ક્રીમ ખાય તો એને અનએક્સપેક્ટેડ આઇસ્ક્રીમની ડિમાન્ડ વધી ગઈ પણ એટ ધ સેમ ટાઈમ એસીવાળાની હાલત લાસ્ટ યર શું થઈ હતી કોઈ એસીનો બિઝનેસ કરતો એને પૂછી લો હું એસી બે હજાર ત્રેવીસના મોન્સૂનની વાત કરી રહ્યો છું શેની વાત કરી રહ્યો છું બે હજાર ત્રેવીસના મોન્સૂનની એટલે એ લોકોએ શું પ્રિ આઈસ્ક્રીમવાલાએ શું પ્રિડિક્ટ કર્યું હોય કે વરસાદ આવશે એટલે ધંધો નહીં થાય એસીવાલાએ શું પ્રિડિક્ટ કરેલું સોરી મોન્સૂન નહીં પેલું ગરમી બરાબર નહોતી પડી મારા બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ ઉપર નીચે થઈ ગરમી બરાબર નહોતી પડી બરાબર છે એટલે ગરમી બરાબર ના પડે તો એસી નું કામ ચાલે નહીં એ કન્ટિન્યુઅસ ગરમીમાં પણ વાદળછાયું વાતાવરણને વરસાદ પડતો રહેતો તો મારે થોડું બોલવામાં ભૂલ થઈ ગઈ ઉપર નીચે થઈ ગયું સોરી ચાલે ઇટ્સ ઓકે યોગ્ય બરાબર છે તો શું એ લોકોનો ધંધો એટ ધ સેમ ટાઈમ આઈસ્ક્રીમનો પણ ધંધો કારણ કે ગરમીમાં લોકો આઈસ્ક્રીમ વધારે ખાય ગોળાવાળાનો પણ આધારો જે અનુમાન હતું કે આવો બિઝનેસ થશે આવું કરીશું બધા આધારો એ લોકોના કેવા થઈ ગયા ઉપર નીચે થઈ ગયા આયોજનના આધાર સ્પષ્ટ કરવા હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી દેખો મિસ્ટેક થાય માણસથી નીચે કોઈ આડાવડા કોમેન્ટ નહીં કરવાના અમે પણ આખો દિવસ સવારથી સાંજ સુધી ભણાવતા હોય એકાદ એક્ઝામ્પલમાં ઉપર નીચે થઈ જાય તો બહુ કોમેન્ટો કરવી નહીં બરાબર છે મેચ્યોર બિહેવિયર રાખવાનું કોઈ ડાઉટ છે નથી હેતુઓ સ્પષ્ટ કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે આધારો એટલે આ આધારો એટલે તમારે અનુમાન લગાવવાનું અને પૂર્વધારણાઓ લગવાના કે આ સમયે આવો તાપ પડશે તો લોકો એસી ખરીદવા આવશે આ વર્ષે તમે અગર બે હજાર ચોવીસની વાત કરો એવો તાપ પડ્યો એવો તાપ પડ્યો કે લોકો તાત્કાલિક એસી ખરીદવા જતા રહ્યા તો એ લોકોએ અનુમાન મારેલા કાસ ગરમી પડી જાય બરાબર સમજો છો ને તમે લોકો શું કહેવા માંગુ છું એટલે કોઈ પણ ધંધો કરવો હોય હેતી હેતુ તમારો એક વખત નક્કી થઈ જાય એના પછી આયોજન કરો બરાબર છે કેવું આયોજન કરો અનુમાનો લગાવો અને પૂર્વધારણાઓ લગાવો લગાવતા જાઓ કે આવું થશે તો આવું થશે આવું થશે તો આવું થશે તમે કોઈ પણ જગ્યાએ પાઉંભાજી ખાવા જાઓ બરાબર છે તો એ લોકોનો રવિવારનો ટાર્ગેટ અલગ હોય કે એ લોકો રવિવારે બટાકા વધારે બાફીને આપે સમજણ પડે છે શું કરવામાં કેમ એ લોકોનું અનુમાન છે કે રવિવારે ધંધો વધારે થાય તમે એ જ જગ્યાએ મંડેને એને પૂછજો એ જે પાઉભાજી વાલો છે એને એવું પૂછો કે તું મંડે કેટલા બટાકા બાફે છે રો મટિરિયલ તૈયાર કરે છે ટામેટા છે આ છે તે છે વટાણા અને સન્ડે કેટલા તો એ કહેશે અમારે સન્ડે કરતાં મન્ડે બહુ જ ઓછો ધંધો હોય એટલે મન્ડેના દિવસે બે કિલો જ બટાકા બાફીએ અને સન્ડેના દિવસે વીસ કિલો કેટલો વાસ્ટ ડિફરન્સ છે કારણ કે રવિવારે લોકો બહારનું ખાઈને થાક્યા હોય ને એટલે સોમવારે જનરલી બહારનું ખાવાનું ન ખાય પાછું મન્ડેના દિવસે કોઈ તહેવારે તો વાત વાતાવરણ બધું ચેન્જ થઈ જાય બરાબર છે આપણે ભણી રહ્યા હતા આયોજનના આધારો સ્પષ્ટ કરવા કોઈ ડાઉટ છે બેટા એમાં ફરીથી સમજી રહીએ હેતુની સ્પષ્ટતા કરીએ પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે યોગ્ય આ આધારો એટલે અનુમાનો લગાવવા અને પૂર્વધારણો એકમને અસર કરતા આંતરિક અને બાજ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણા કરવામાં આવે છે આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી માહિતી એકત્રિત કરવાની આપણે શું માહિતી એકત્રિત કરી અગર તમે કોઈ ધંધો કરી રહ્યા છો બરાબર છે કોઈ પણ એક્સ વાય ઝેડ તમારે કોઈ પણ ધંધો કરવો છે બરાબર છે તો હમણાં આપણે થોડી વાર પહેલા પાઉંભાજીની વાત કરીએ હવે નવા નવા હોય ને એટલે તમને આઈડિયા ના હોય કે મંડેના દિવસે કેટલો ધંધો થાય છે આ એરિયામાં મંડેના દિવસે કેવો ધંધો થાય છે તો તમને બિલકુલ આઈડિયા નથી મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે બરાબર છે ફ્રાઈડે સેટરડે અને સન્ડે અને એમાં આપણે ફેસ્ટિવલને એડ નથી કરતા તો જેમ જેમ તમે ધંધો કરશો ને એમ એમ તમને ખબર પડે પણ એની પહેલાં ત્યાં કોઈ પાઉંભાજીવાળો હોય તો એ પાઉંભાજીવાળાને જઈને પૂછો કે ભાઈ કેવો ધંધો છે એટલે તમારે આગળ કેવી રીતે વધુ તો તમને ધીરે ધીરે ખબર પડશે કે આ એરિયામાં એક બે દિવસ જ ધંધો હોય છે બરાબર છે બાકીના દિવસ તમારે ખર્ચો નીકળી જાય તો બહુ સારું તો એ પ્રમાણે રો મટિરિયલ તૈયાર કરવું પડે કોઈ પણ આપણે ધંધો કરતા હોય તો માહિતી એકત્રિત કરવી પડે કશું પણ કરતા હોય કોઈ પણ આયોજન કરતા હોય તો તમારે માહિતી એકત્રિત કરવી પડે પછી એનું વિશ્લેષણ પણ કરવું પડે કે ચલો આ માહિતી આવી છે કોઈ પણ ડેટા આવ્યા તો એનું ઇન્ટરપ્રિટેશન કરવું પડે આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ એટલે જાતે કોઈ માહિતી એકત્રિત કરો યા તો બીજા કોઈને મોકલો માહિતી એકત્રિત કરવા માટે પછી તેને વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ કરો જે પણ માહિતી આવી એને અલગ અલગ વિભાગોમાં વર્ગીકરણ કરો એના પછી એનું વર્ગ વિશ્લેષણ ઇન્ટરપ્રિટેશન કરો અને છેલ્લે તમે એને કન્કલુઝન અર્ઘટન આપી દો જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે છે જે પૂર્વધારણા છે એ જ રીતે પૂર્વાનુમાન હોય શું પૂરવાનુમાન થયું મંડેના દિવસે પાઉભાજીનો ધંધો નહીં ચાલે બરાબર છે ટ્યુઝડેના દિવસે થોડું વધારે ચાલશે અહીંયા બે કેજી બટાકા બાફવાના છે અહીંયા ચાર કેજી બટાકા બાપવાના છે બુધવારે લોકો બહારનું ખાવાનું વધારે ખાય છે બરાબર છે એટલે અગિયાર કિલો બટાકા બાફવાના છે ગુરુવારે લોકોને અપવાસ હોય તો ધંધો ડાઉન થઈ જાય છે ફોર કેજી ફ્રાઈડેના દિવસે ધંધો થોડો વધારે થાય છે છ કેજી સેટરડે સન્ડે લોકો બહારનું ખાવાનું ખાય છે પરંતુ સેટરડે લોકો તકરીબન તકરીબન પંદર કેજી જેટલું બટાકા જાય છે અને સન્ડેના દિવસે લોકો બાર જ ખાય છે વીસ કેજી એવરેજ છે થોડું ઉપર નીચે ચાલ્યા કરે પરંતુ તમારે પ્લાનિંગ કરવું પડશે આયોજન કરવું પડશે એના એ કેવી રીતે આવ્યું આ બધું તમે માહિતી એકત્રિત કરી એનું વિશ્લેષણ કર્યું આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરથી માહિતી યા તો જાતે કલેક્ટ કરો યા તો કોઈને મોકલો પ્રત્યક્ષ કે રીતે માહિતી એકત્રિત કરવામાં આવે છે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે એના પછી એનું વિશ્લેષણ અને પૂર્વાનુમાન એટલે પહેલેથી લગાયેલું અનુમાન ભવિષ્યના આયોજનના અને આગળ અગર આવું હોય તો ભવિષ્ય માટે સચોટ પરિણામ મળે છે જે તમે વીસ કિલો બટાકા બાફ્યા પરફેક્ટ રહ્યા કેવા રહ્યા આટલો તો સામાન આ થોડું પ્લસ માઇનસ ચાલ્યા કરે પણ આમ એટલું બધું એવું ના થયું કે વીસ કિલો બટાકા બાફ્યા સન્ડે માટે અને પંદર કિલો ફેંકવા પડ્યા હવે એ જ તમને નવા સુવા હોય તમે ખાવાની ઇન્ડસ્ટ્રીમાં કે યાર રેસ્ટોરન્ટમાં બહુ જ ઇન્કમ છે તો મંડેના દિવસે વીસ કિલો બટાકાની પાઉંભાજી જતી રહી તો અમે બીજા દિવસે બાફીને બેસી ગયા આજે આવશે પાગલ છે જે ધંધો સન્ડે થાય શું મંડે થાય ના થાય ક્યારેય ના થાય બાળક થાય બેટા તો આપણે શું ભણી રહ્યા છે બેટા માહિતી એકત્રિત કરવાની સમજણ પડતા છે બેટા શું કરવાનું માહિતી એકત્રિત કરી અને તેનું વિશ્લેષણ કરવું આયોજનના આધાર સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ જાતે જાતો પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે તેનું વર્ગીકરણ કર્યા બાદ એનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે જેના આધારે પૂર્વ અનુમાન કરવામાં આવે છે તો ભવિષ્યમાં સચોટ પરિણામ મળી શકે વૈકલ્પિક યોજના કરવાની વૈકલ્પિક સમજો તમારો હેતુ શું હતો તમારો હેતુ હતો એક બાઈક બનાવવાનો હું મારું એક્ઝામ્પલ આપીશ તમારો હેતુ શું હતો બાઈકનું પ્રોડક્શન કરવાનું હવે તમને ખબર છે બાઈકમાં ઘણી બધી વસ્તુ હોય બાઈકમાં ઘણી બધી વસ્તુ હોય તો બાઇકનું એન્જિન તમે બનાવો છો બરાબર છે હવે એનું સીટ સીટ હોય ખબર છે બેસવાની શું સીટ પણ તમે જ બનાવશો કે બીજા કોઈ જોડે બનાવશો ટાયર તમે જુઓ હીરોની બાઈક લો છો પણ એની અંદર ટાયર ટીવીએસ ના હોય છે સમજી રહ્યા છો તમે તો આ એક કોઈ પણ ધંધો તમે કરવા માંગો છો તો એક વૈકલ્પિક યોજના છે કે બાઇક તો તમે પોતે બનાવી રહ્યા છો પણ શું એના ટાયર આ એસ છે બેટા એના જે ટાયર છે એ પણ તમે બનાવશો કે બીજા કોઈ પાસેથી લઈને લગાવી દેશો તો ધંધામાં ઘણું બધું હોય આને વૈકલ્પિક યોજના કહેવાય બરાબર છે તો વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવી અને એના પછી એના પર વિચાર ના કરવી જરૂરી માહિતી તો તમે એકત્રિત કરી નાખી આપણે દરેક જગ્યાએ ઉદાહરણો ચેન્જ કરી રહ્યા છે બરાબર છે હું ચાતો તો પાંભાજીને કન્ટિન્યુ કરી શકતો હતો લેકિન મેં ઉદાહરણ ચેન્જ કરી નાખ્યું બરાબર છે પાંભાજીની જોડે અહીંયા વૈકલ્પ માટે આપણે વડાપાઉ લઈ શકતા હતા કે મંડેના દિવસે શું વડાપાઉ વધારે જાય એ બધું આપણે ચર્ચા કરી શકતા હતા યોગ્ય પરંતુ આપણે આખો ધંધો જ ચેન્જ કરી નાખ્યો વૈકલ્પિક યોજના તૈયાર કરવી જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર થાય છે તમારો એક હેતુ હતો બાઇક વેચના બનાવવાનો બરાબર છે એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનક વિકલ્પ હોય છે આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે છે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુનું વેચાણ કરવું આ પર એક વિકલ્પ છે તમારે બાઇક વેચવી છે તો શું ઓલરેડી તમારે બાઇક બનાવી છે

नहीं लोग चाल है और आज हो से हम सोच एक 20 एक सेकंड राज हो ही सके नहीं भाई 31 नंबर में 35 ओके सॉरी बाड़ो को तुम्हारो 1 मिनट बगड़े छे पण मारी पण बदी 2 मिनट बगड़े छे हां सोच ओके योग्य વૈકલ્પિક યોજના તૈયાર કરવી બરાબર છે આયોજનના આધારો સ્પષ્ટ તો પતિ સોરી વૈકલ્પિક યોજના જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરીશું આપણે તેનું અર્થઘટન કરીશું આઈ આયર્યુ જરૂરી માહિતી એકત્રિત કરી તેથી જ ઉપાય ઉઠાયું જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ અહીંથી જ ઉઠાયું એનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજના બનાવવામાં આવે છે બરાબર છે જે પણ એકમની ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે તમારો કોઈ પણ ધ્યેય હોય બરાબર છે જેવી રીતે અહીંયા વિકલ્પોની આપણો આપણા આપણા વ્યૂ પહેલા એની પર જઈએ બરાબર છે સમજો આપણો હેતુ શું હતો વિડીયો બનાવવાનો શું હતો વિડીયો બનાવવાનો આપણા હેતુ પર હતો ચારસો વ્યૂઝનો અને લાઈવ વિડીયો ઠીક મને એવું કહો લાઈવ વિડીયો બનાવવાના વિકલ્પો શું લાઈવ વિડીયો હું અલગ અલગ તરીકેથી લાઈવ વિડીયો બનાવી શકું બનાવી શકું કે ના બનાવી શકું પ્રોપર ઉદાહરણ પર આવીએ ને આપણે મેં કીધું ને એકનો એક ઉદાહરણ હું આગળ વધારી શકતો હતો પણ મેં તમને બે ચાર ઉદાહરણો પર લઈ ગયો લાઈવ વિડીયો હું કેમેરાથી પણ બનાવી શકું શેનાથી બનાવી શકું બાળકો હું મોબાઈલથી પણ બનાવી શકું અને હું ટેબથી પણ બનાવી શકું સમજી રહ્યા છો તમે આ વિકલ્પો છે આ શું છે વિકલ્પો વિકલ્પો એટલે ઓપ્શન્સ હેતુ શું હતો લાઈવ વિડીયો બનાવવાનો હવે એની અંદર વિકલ્પો કયા કયા વિકલ્પ આપણ એક વિકલ્પ છે આપણ એક વિકલ્પ છે બરાબર છે વૈકલ્પિક યોજના તૈયાર કરવી મેં અલગ અલગ ઓપ્શન્સ છે તમારું એક્ઝામ્પલ બદલાશે ને તો વિકલ્પો બદલાઈ જશે વિકલ્પો આપવાની ક્ષમતા બદલાઈ જશે જરૂરી માહિતી એકત્રિત કરી તેનું શું આપણે કરવાનું છે ઉપરથી લાઈન લીધી વિશ્લેષણ અને અર્ધઘટન કરવાનું છે વૈકલ્પિક યોજના એના પછી જ તૈયાર થાય એકમમાં ધી સીધી માટે આપણો ધ્યેય શું હતો ચારસો વ્યૂઝ એના માટે વિડીયો બનાવવાનો આપણો ધ્યેય હતો એના માટે વિકલ્પો કયા નીકળ્યા ત્રણ ત્રણ આ તમામ વિકલ્પોની યાદીથી એક તબક્કે તૈયાર આ તબક્કે તૈયાર કરવાના છે ધારો કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું યા તો વેચાણ કરવું હતું ઉત્પાદન કરીને વેચો યા તો ખરીદીને વેચો કોઈ ડાઉટ છે વિકલ્પોની વિચારણા કરવી બરાબર છે અહીંયા આપણે કેમેરાથી બનાવીશું તો સારો બનશે મોબાઈલથી બનાવીશું તો સારો બનશે ટેબથી બનાવીશું એની પર વિચારણા કરીશું વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધો અંગે વિચારણા કરવામાં આવે છે આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે મેથેમેટિકલ ટૂલનો ઉપયોગ કરવો પડે આ પદ્ધતિ માટે ધંધાકીય એકમ કાર્ય કાર્યાત્મક સંશોધન ઓઆર ઓપરેશનલ રિસર્ચ દ્વારા એક આદર્શ યોજના તૈયાર થાય છે બહુ ડીપમાં છે એટલું બધું ડીપમાં નહીં આપણે ભણીએ જે લેવલ પર આપણે ભણી શકીએ છીએ જેવા ઉદાહરણ આપણે આપી શકીએ નાના નાના લેવલ પર કારણ કે કંપની લેવલના ઉદાહરણ આપવા જઈશ તો તમે કહેશો સર પકાઈ રહ્યા છે ચોક્કસ યોજના સ્વીકારવી આ તબક્કે દેખો તમે વૈકલ્પિક યોજના હતી ને કેમેરા સીએ બરાબર છે મોબાઈલ અને ટેબ આની અંદરથી કોઈ એક વિકલ્પને આપણે સ્વીકારવો પડશે કેમેરાને ફાઇનલ કરો કેને શેને ફાઇનલ કરો તમને ખબર પડી પહેલાં તો બધું એનાલિસિસ કરી લીધું કે શેમાં રિઝલ્ટ સારું આવશે બરાબર છે આનું કેમેરા વિશે લોકોએ ઓપિનિયન આપ્યા આપણી જે ટીમ હોય મોબાઈલ વિશે ઓપિનિયન આપ્યા ટેબ વિશે ઓપિનિયન આપ્યા આમાંથી વૈકલ્પિક યોજનાઓમાંથી એક યોજનાનો તમારે સ્વીકાર કરવો પડશે અલગ અલગ જે વિકલ્પો આવ્યા એમાંથી એકનો સ્વીકાર કરવો પડશે કે નહીં કરવો પડે કારણ કે કાલે વિડીયો બનાવવાનો છે તો શેનો સ્વીકાર કર્યો આપણે કેમેરાનો કોઈ ડાઉટ છે બરાબર છે ને બેટા આ તબક્કે વિવિધ વિકલ્પો ત્રણ પોઈન્ટ તો વિકલ્પ જ હતા વિવિધ વિકલ્પો અંગે વિચારણા અને અભ્યાસ વિચારણા અભ્યાસ અને ચકાસણી કરી કોઈ એક શ્રેષ્ઠ યોજના સ્વીકાર કરવામાં આવે છે હવે ગૌણ યોજનાનું પણ ઘડતર કરવું પડશે ગૌણ યોજના અને ચકાસણી મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયુ જે આપણે ટાયર ખરીદવા હમણાં ગૌણ યોજના જે એક્ઝામ્પલ આપણે ઉપર લીધું એને તમે અહીંયા સેટ કરી શકો બરાબર છે જેવી રીતે ગૌણ યોજના

આ ગૌણ યોજના એટલે સેકન્ડરી યોજના છે બરાબર છે અને એની ત્યારબાદ તેની સફ સમજો કોઈ પણ કંપની હોય ટાયર ના જ બનાવે મતલબ અગર બાઇક વેચવી છે ને હવે આનું આયોજન કરવાની મતલબ એની સફળતા અંગેની ચકાસણી કરવાની પણ જરૂરત નથી આજ સુધી કોઈ ટાયર કંપ અરે કોઈ પણ કંપની છે જે બાઇક બનાવે છે એ બાઇક પોતાના ટાયર નથી જ બનાવતી એ બીજી ટાયર બનાવતી કંપની જોડે જ લે એટલે આ તમને તમારા રીતે ઉદાહરણ આપતા હોય છે એમાં સારા પ્રેક્ટિકલ ઉદાહરણો આપવાની જરૂરત હોય છે જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહીં કોઈ ડાઉટ છે આપવા માટે એક્ઝામ્પલ આપી દીધું ગૌણ યોજનાનું ઘડતર કરવું પડે એક પ્રેક્ટિકાલિટી લેવલ પર આવવું પડે આટલું ચાલશે આપણે આગળ વધીએ ઠીક છે યોજનાનું મૂલ્યાંકન હવે ગૌ ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું પહેલાં તો તમે વિકલ્પો વિશે હેતુ નિર્ધારણ કરી દીધું બરાબર છે એમાં હેતુ હેતુ નિર્ધારણ કર્યા બાદ આ આયોજનના આધાર સ્પષ્ટ કરી લીધા માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરી નાખ્યું વૈકલ્પિક યોજના તૈયાર કરી નાખી બરાબર છે આ બધું કરી નાખ્યું એના પછી ગૌણ યોજના પણ તૈયાર કરી નાખી વૈકલ્પિક યોજનાના ત્રણ મુદ્દા હતા એના પછી તમારે આખી આયોજન યોજનાનું મૂલ્યાંકન કરો ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે યોજનાના મૂલ્યાંકન માટે કોઈ સ્માર્ટ માણસોની હાઈ લેવલ મેનેજર એમ બી એ લોકોની સલાહ કરવામાં આવે છે જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે રોજ આયોજન કરવું પડે ડેલી બેઝિસ પર જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો લૂપ એન્ડ લીપના સિદ્ધાંત અપનાવવા પડે છે દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે તમે જ્યારે જ્યારે પણ આયોજન કરો ત્યારે ત્યારે તમારે હંમેશા મૂલ્યાંકન કરવું જ પડે આ શું હતું બેટા આપણે શું ભણી રહ્યા હતા આયોજનની પ્રક્રિયા હવે આયોજનની પ્રક્રિયા તમે જ્યારે પણ ભણવા બેસો એકદમ ક્રિક રિવિઝન કરતા હોય ત્યારે તમે આવી રીતે કરી શકો પાછળ જઈ શકો છો અને આ ચેપ્ટરમાં તમે આયોજનના ખ્યાલ વિશે આપણો એક વિડીયો છે એના વિશે તમે ભણ્યા બરાબર છે એની વ્યાખ્યા છે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય તમે પાછળ જઈને આમ ક્વિક રિવિઝન કરી શકતા હો તો કે એની લાક્ષણિકતાઓ વિશે ભણો એના આનો આપણો વિડીયો છે બરાબર છે આપણો મહત્ત્વનો વિડીયો છે બરાબર છે આપણે મર્યાદાઓનો પણ વિડીયો બનાયો આપણે આયોજનની પ્રક્રિયા વિશે બરાબર છે એક્ઝામ્પલો મેં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેટ કરવાના કોશિશ કર્યા લેકિન તમને આમ આઈડિયા આપી દીધું આયોજનની પ્રક્રિયા એટલે તમારે હેતુનું નિર્ધારણ કરવાનું છે કશું પણ થઈ જાય અહીંયાથી રિવિઝન કરી શકો છો તમે એક બૌદ્ધિક પ્રક્રિયા છે બરાબર છે અને સૌથી પહેલાં પહેલો હેતુ નિર્ધારણનો તબક્કો છે એના પછી જ આગળ વધશે પછી એના આધારો આધારોમાં તમારે ભવિષ્ય વિશે પૂર્વધારણાઓ લગાવવી પડશે કે આવું કરશો તો આવું થશે આવું કરશો તો આવું થશે પછી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું હવે વિશ્લેષણ કર્યું એના પરથી જ વૈકલ્પિક યોજના તૈયાર થશે બરાબર છે વૈકલ્પિક વિચારણા કરવી હવે એ જે વૈકલ્પિક બે અને ત્રણ એ સેમ જ પોઈન્ટ છે જે વિકલ્પોની તમે યાદી તૈયાર કરી આપણે વિડીયો પર હતા વિડીયોથી તમને વધારે આઈડિયા આવશે બરાબર છે વિકલ્પની અંદર આપણે વિડીયોની અંદર ત્રણ વિકલ્પ લઈ આવ્યા કેમેરા બરાબર છે ટેબ્લેટ અને એના પછી એક ચોક્કસ યોજના સ્વીકારી કઈ કેમેરા હેતુ પણ આપણો શું હતો હેતુ નિર્ધારણ કરવું પછી આયોજનના આધારો સ્પષ્ટ કરવા સમજી રહ્યા છો વિડિયો પર રહેજો અહીંયા વધારે તમને આઈડિયા આવશે પછી ગૌણ યોજનામાં પેલું બાઇકવાળું લઈ લેજો મેં ઉપર ઉદાહરણ આપેલું બટ ઇટ્સ ઓકે એને આપણે વિકલ્પમાં લીધો બહુ હાઈફાઈ નહીં જવાનું જેવું ચાલી રહ્યું છે એવું ચાલો અલગ અલગ એક્ઝામ્પલ ભણવાની પણ મજા આવે હું ચાતો તો અગેન એકના એક એક્ઝામ્પલ ચાલુ રાખી શકતો હતો ગૌણ યોજનાનું ઘડતર કરી એની ચકાસણી કરો અને છેલ્લી યોજનાનું મૂલ્યાંકન કરો એન્ડ એમાં લુક એન્ડ લી પેવડ મતલબ જુઓ અને આગળ વધો એની સ્થિતિનું આપણે અગર વધતા રહીએ તો તમને અને તમારા ધંધાને એટલે કેવું હોય જ્યારે પણ તમે આયોજન કરતા હોય એનું મૂલ્યાંકન તમારે આયોજન તો ડેલી બેઝિસ પર કરવું પડશે લુક એન્ડ લીપ તમે નહીં કહેતા કે કશુંક પ્રોબ્લેમ આવી રહ્યો છે જોઈએ છે જોઈએ છે જોઈએ છે એવું નહીં બોલતા રહેતા જોઈએ હવે શું થાય છે જોઈએ હવે શું થાય છે તો હંમેશા એનું મૂલ્યાંકન કરતું રહેવું પડશે તમારે લુક એન્ડ લીપ એટલે જુઓ અને લીપ એટલે કૂદકો મારવો ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટને ના ખબર હોય લીપ એટલે શું કૂદકો મારવો જે વર્ડ છે ને અહીંયા ઇંગ્લિશમાં એટલે લુક એટલે જુઓ અને આગળ વધો એટલે કૂદકો મારો હરણફાર ભરો દરેક આપણે યોજનાના પ્રકાર આગળ વધતા રહીશું યોજનાના પ્રકાર કાયમી યોજના છે વ્યૂહાત્મક યોજના છે એના પણ સારા ઉદાહરણ આપીશું પછી આયોજનના જે ઘટકો છે બસ બે પેજ બાકી છે શક્ય હશે એટલો જલ્દી એનો વિડીયો તમારા માટે અપલોડ કરીશું મિત્રો ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ માટે થેન્ક યુ